મરહૂમ અહમદ પટેલની દીકરીના પ્રચાર પ્રસાર વચ્ચે પુત્ર ફૈઝલના દીકરી મુમતાઝ પટેલની આદિવાસી નેતા છોટુ વસાવા સાથે બેઠકને લઈ હોટ પીક બનવા માટે રાજકારણમાં અનેક સવાલ ઉભા થઈ ગયા છે. ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીમાં ભરૂચ બેઠક હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે. પહેલા આમ આદમીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત બાદ હવે કોંગ્રેસના ટ્રાઇબલ શૂટર મરહૂમ અહેમદ પટેલના દીકરા દીકરીને પણ લઈને અનેક બેઠકો ફરી રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલના પિતા સાથેના ભરૂચમાં ઠેર ઠેર લાગેલા બેનરોએ કોંગ્રેસ સાથે તમામ રાજકીય પક્ષો અને પ્રજાને વિચાર વિમર્શ કરી દીધા છે. બેનરોમાં કોઈ પણ પક્ષનું ચૂંટણી ચિહ્ન નથી અને સાથે લખાણ છે હું તો લડીશ. જો કે આ અંગે ફૈઝલનો સંપર્ક નહીં થઈ શકતા તેઓ એ પણ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવા માગે છે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. બીજી તરફ મરહૂમ અહેમદ પટેલની દીકરી અને ફૈઝલની બહેન મુમતાઝ પટેલે પણ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાઝ પટેલે પણ તસવીરો શેર કરીને લખ્યું છે. આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુ વસાવાએ ખુલીને પણ સમર્થન ખાતરી આપી દીધી છે. સવાલ એ છે કે આ બેઠક કોંગ્રેસ જીતશે કે ભાજપ તે તો એક આવનારો સમય બતાવશે. પરંતુ હાલ ચૈતર હોટ સીટ હોય અને ચૈતર વસાવાને સારું સમર્થન મળતું હોય જેના કારણે ભાજપ અને આપ એટલે કે છોટુ વસાવા અને ભાજપમાંથી જે પણ ઉમેદવાર હોય બંને વચ્ચેની રસાકસીમાં જો કોંગ્રેસ જીતી જાય તેવા અણસારો વચ્ચે બંને ભાઈ બહેન ચૂંટણી જંગમાં ઉતરે તેવા અણસારો આપી રહ્યા છે.